नमस्कार, श्री सरस्वती संगीत क्लासीसमांथी हूँ हरीश प्रजापति आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। आजे खूब आनंद थाय छे कारण के घणा मित्रों ने घणा समय थी कमेंट्स हती कि सर अमने तबला शीखवा छे, तबला अमने शीखवाड़ो। तो तबला शीखवा माटे शू जरूरी छे? आजे लेसन नंबर 1 आपणे स्टार्ट करीए छीए। तमारा मित्रों जेमने तबला शीखवानो शौक होय एमने चोक्कस आ विडियो शेर करजो, पूरेपूरो सब्सक्राइब करावजो, खास करीने तो ज तमने लेसन नंबर 1 थी नवा विडियो जोवा मळशे। बेजिक जेने शीखवू छे, घणा मित्रोनी कमेंट्स वच्चे मैं थोड़क नवी नवी चेनल स्टार्ट करी ए वक्त तबलाना 2-3 विडियो मैं मूक्या था, पर ए वक्त मने कमेंट्स में शू आवतु कि सर अमारे चलती नो ताल शीखवो छे, डायरेक्ट चलत शीखवाड़ो, चौगुन के रीतना करवानी छे, आ बधु कमेंट्स में आवतु हतुं। एटले मारी खास नम्र विनती कि जेमने થોડું ઘણું આવડે છે અને જે લોકો શીખેલા છે એમના માટે આ કોર્સ નથી, એ લોકો મહેરબાની કરીને સબસ્ક્રાઇબ ના કરતા। જેમને પહેલેથી શીખવું છે, પ્રથમથી જ શીખવું છે તબલા, જેમને અડધું આવડે છે ને એ આ તબલા શીખવાડો, અરે સોરી તબલાનો આ તાલ શીખવાડો, કહરવા શીખવાડો, દીપચંદી શીખવાડો, પલટો શીખવાડો, આ શીખવાડો, તે શીખવાડો, એવું કશું જ મારી ચેનલ ઉપર તમને જોવા મળશે નહીં। જેમને બેઝિકથી પહેલેથી શીખવું છે એમના માટેનો આ કોર્સ છે લેસન નંબર 1। મારી સાથે બન્યા રહેજો, આખો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો તો તમને બધી સમજણ પડશે। હવે તબલા શીખવા માટે સૌથી પહેલાં તો આપણે તબલાની જરૂર પડશે, તો તમારે સૌથી પહેલાં તબલા વસાઈ લેવાના, ના હોય તો। ઘણા મિત્રો એવું પણ પૂછે છે કે મારી પાસે નથી પણ મારે શીખવું છે, આ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ નથી હોતો, કારણ કે તમને ખબર છે એનો જવાબ શું છે, તમને પોતાને ખ્યાલ છે। તો પહેલાં વસાવી દેવાના, તબલા વસાવી દેવાના, કોઈ પણ તબલા ચાલે શીખવા માટે, સાદામાં સાદા તબલા હોય, દેશી તબલા હોય, કોઈ પણ પ્રકારના તબલા ચાલે। ઘણા મિત્રો એવું પણ પૂછે કે કેવા તબલા લેવા, તો બેઝિક તબલા શીખવા માટે સ્ટાર્ટિંગમાં 4-5 હજારથી એની કિંમત શરૂ થાય, તો સ્ટાર્ટિંગને અથવા સેકન્ડમાં તબલા મળતા હોય તો 3-1 હજારમાં 3500 સુધીમાં મળી જતા હોય, સારા તબલા પડી સારી હોય તો એ પણ તમે લઈ શકો શીખવા માટે, કોઈ પણ પ્રકારના તબલા ચાલે। હવે આપણે શરૂ કરીએ। તબલા શીખવા માટે સૌથી પહેલાં જરૂરી છે, સોરી, તમારી આંગળીઓ જે છે, જો વીંટીઓ પહેરતા હોય તો તબલા વગાડતી વખતે વીંટીઓ કાઢી નાખવાની, તમારા નખ જો વધ્યા હોય તો નખ કાપી નાખવાના, નહીં તો તમારા તબલાનું આયુષ્ય જે છે એ ઘટી જશે। સૌથી પહેલી જરૂરી બાબત એ છે કે તમારે નખ ના વધેલા હોવા જોઈએ, આંગળીઓમાં કોઈ વીંટી વીંટી ના પહેલી, જેના કારણે આ ઘસારો પડે, કારણ કે આ જે પડી છે એ ખૂબ કિંમતી વસ્તુ છે। અત્યારે હાલ પડીની કિંમત સારી પડી લેવા જઈએ તો 1-1 હજારની પડી થાય છે, તો આટલી તબલાની સાચવણી માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે। ખાસ વિનંતી કે વિડીયોને શેર કરજો, ફરીથી કહું છું, સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો પૂરેપૂરું સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોનને ટચ કરજો, તમારા મિત્રોને સંબંધીઓને શેર કરજો જેમને તબલા શીખવાની ઈચ્છા છે બેઝિકથી પહેલેથી। હવે વાત કરીએ તબલા કોને કહેવાય, તો આ જે ભાગ છે આને તબલું કહેવાય, બરાબર? અહીંયા આ જે ચામડાની હોય તો આને વાતર કહેવાય, આમાં બાયામાં જે લગાવ્યું છે દોરી તો અહીંયા પણ ચામડું હોય તો એને પણ વાતર કહીશું, પણ આ દોરી છે માટે આને દોરી કહીએ, બરાબર? નીચે જે છે લાકડાના ડટ્ટા છે, એ ડટ્ટા તબલું મેળવવા માટે કામમાં આવે છે। જો ઢીલું વાગતું હોય, બરાબર, આ જુઓ સ્વર બરાબર નીકળતો નથી, રણકો ન કરતો, તો એને ઠોકીને નીચે લઈને આપણે પડી ટાઈટ કરી શકીએ, અને આ પડી કહેવાય। આ જે છે ગૂંથેલો ભાગ, એને આપણે ગજરો કહેવાય, બરાબર? આ ઉપરનો ભાગ જે છે, અહીંયા તમે ખાસ ધ્યાનથી જોજો, આ જે આખી કિનાર છે આને કિનાર કહેવાય અથવા તો ચાટી કહેવાય। બીજા લેસન નંબર 2માં આનું વિવરણ કરતો જે ભાગ છે દોરેલો, એ તમને હું બતાવીશ, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। વચ્ચેનો ભાગ છે એને મેદાન કહેવાય, આ જે કાળું છે આખું એને સાઈ કહેવાય, બરાબર? આટલી તબલાના ભાગ છે, નીચે ઈંઢોણી આવે તબલું મૂકવા માટે, એ જ રીતના આને બાયું કહેવાય। બાયું એટલા માટે કહેવાય, બાયું એટલે ડાભું, તો ડાભાથી જે લોકો મૂકતા હોય એના માટે બાયું શબ્દ છે। આમાં પણ એ જ રીતના આવે, આ કિનારી છે, મેદાન છે, સાઈ છે, ગજરો છે, દોરી છે, આ લાકડાની ઢીંગલીઓ કહેવાય, આને તમે લગાવી શકો ટાઈટ રાખવા માટે, અથવા તો ઢીલું કરવું હોય તો ઉપર લઈ જવાનું, નીચે લાવો એટલે કડક થાય, તો રણકો તમારે જે રીતનો સેટ કરવો એ રીતના આપણે સેટ કરી શકીએ, અને નીચે પણ ઈંઢોણી આવે મૂકવા માટે। આ આપણું પહેલું લેસન જે સમજાવવા માટેનું હતું, શેર કરવા માટેનું હતું, આટલું તમે ખાસ ધ્યાનથી સમજી લેજો, કારણ કે તબલું જો તમે વગાડતા હો તો તબલાના ભાગોનું વિવરણ તમને ખ્યાલ હોવો જોઈએ।
બીજા લેસનમાં આપણે શું કરીશું કે તબલા વગાડવાની શરૂઆત કરીશું, કેવી રીતના વગાડવાના છે, શું ધ્યાનમાં રાખવાનું છે, એ બધી જ બેઝિક બાબતો. બરાબર, તો નેક્સ્ટ લેસનમાં આપણે મળીએ છીએ, ચોક્કસ મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ગુડ બાય.